જો આ શું છે લસણ આજે આપણે શું કરવાના છીએ પહેલા તો તમારું બધાનું સ્વાગત છે મારા ઘરમાં મારી સાથે વાત કરવામાં તો મારું ફેમિલીને વેલકમ છે અને બીજા ફેમિલી મેમ્બર્સ બીજા બધા એડ થાય એવી આપણે ઈ પણ આપણને ખાસ જોઈએ તો આપણે લઈએ છીએ આજે લસણ અને આપણે લસણની ચટણી બનાવવાના છે તો લસણની ચટણી માટે કુંડી તો કો ખાંડેલી આ વર્ષોથી ને લસણની ચટણી થતી હોય છે પણ અમે જે લસણની ચટણીમાં નાખીએ જ નહીં અમે નાખીએ છીએ કોથમીર એટલે કોથમીર નાખેલી લસણની ચટણી અમારા ઘરમાં બહુ ભાવતી હોય છે સિમ્પલ વસ્તુ છે લસણની ચટણી વર્ષોથી થાય છે એક એકના ઘરે પણ ખાતી હશે તમે બધા જ બનાવતા હશો તમારી કોઈ રીત અલગ હોય તો મને બી શીખવાડજો ઘણા ગોળ નાખીને કરે છે ઘણા લીંબુ નાખીને કરે ઘણા ધાણા જીરું નાખીને કરે આ સ્ટાઇલ છે મારા સાસુની શીખવાડેલી મારા સાસુ જે રીતના કરે છે એ રીતના હું કરું છું કુંજની સાસુ જે રીતના કરે છે એ રીતના કુંજ કરે છે એટલે અમે લોકો વન બાય વન એટલે કુંજ સુધી સીમિત છે અમારી આરવને બહુ શું આવશે નથી ખબર ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ જો સારી વાત છે નહીં ખાંડે તો અમે ખાંડીને ખવડાવી દેશું એ મેન કુંજ નથી કર્યું છે હસી મજાકની વાત એક બાજુ થાય છે મસ્તી કરીએ તમારી જોડે ટાઈમ તમારી જોડે વાત કરવા આવ્યા છે તો થોડો ટાઈમ સ્પેન્ડ કરીને મજા કરીએ આપણે બીજું આપણે શું હોય તો આ લસણ આપણે ફોલી લેશું અને આપણે લસણની ચટણી બનાવશું હું તમને આગળ આગળ બતાડું ત્યાં સુધી ક્યાંય જતા નહીં હો આ લસણની ચટણી છે ને થેપલા પૂરી રોટલી દાળ ભાત શાક રોટલી ખીચડી એકો એકની સાથે સરસ લાગે દાળ ભાત સાથે બધા સાથે અને આ દાબેલીમાં લસણની ચટણી મસ્ત પડે પાઉંવડામાં સરસ લાગે ઢોકળાની સાથે બહુ ફાઇન લાગે આપણે ખાટા ઢોકળા ખાસ બનાવવા છો ખાટા ઢોકળા તો મને બહુ ભાવે ખાટા ઢોકળા છે દીપક તો મને ઘડે ઘડે પછી કહેશે તું ઊંડવો કેમ નથી મૂકતી તું આ મૂકતું ઓલું મૂક તારી આ વસ્તુ ફાઇન થાય છે ઓલા મિક્સ વડા તલવાળા બહુ ફાઇન થાય છે કેન્યાના મિક્સ વડા હોય ને લોટના મિક્સ વડા જે કહીએ અમે લોકો બધા મિક્સ લોટ કરીને એ બહુ સરસ વડા થાય ફૂલી ફૂલીને તલ જે ખાય આખા એટલે બહુ ફાઇન થાય એટલે એ પણ આપણે બધું નવું નવું ઘણું લાવશે હજુ ઝાંઝીબારી મિક્સ માટે મને ઘણા કોમેન્ટ લખી છે કે ઝાંઝીબારી મિક્સ લાવો પણ ઝાંઝીબારી મિક્સમાં શું થાય છે કે હમણાં મને મોગો નથી મળતો હું લઉં છું ગ્રોસરીમાંથી ફ્રોઝન મોગો પણ મને મોગો મળ્યો નથી હવે આવવાનો છે દુકાનવાળાએ કીધું છે બે ત્રણ દિવસમાં આવશે તો ઝાંઝીબારી મિક્સ મૂકશું જવના જુગુની ભેળ મૂકશું ઘણું 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 નવું નવું છે હજુ તો બહુ બધું બાકી છે આપણે ફેમિલીને વધારતા જઈએ આપણે આવી રીતના ગમત કરતા રહીએ મળતા રહીએ લસણની ચટણી કૂટતા રહીએ અને મળીને આપણે કરીએ મજા ચાલો આપણે હમણાં જઈએ કૂટવા જો આપણે આની અંદર લઈ લેશું મેં 5-7 કળી જેટલું લસણ લીધું છે તાજી તાજી લસણની ચટણી આપણે બનાવીને ખાશું લસણને થોડું હું કૂટી નાખું લસણની ચટણી માટેની કોમેન્ટ છે રસાવાળી રોટલી કે વઘારેલી રોટલી કહીએ ને આપણે વઘારેલી રોટલીમાં પણ એવું છે હું પણ કહીશ કે મને પણ એમાં ખ્યાલ નહોતો પહેલા નવી નવી પરણીને કહી તો મારા સસરાએ મને બાજુમાં ઊભા રાખીને પપ્પાએ મને કીધું હતું આમ નાખ આમ નાખ આમ કર એટલે ઘણી વસ્તુ એવી લાગે પણ આપણે શીખતા હોઈએ આપણે બી તો બધું નવું જ લાગે એમાં નાખ્યા 1 વાટકી ધાણા આ ચટણી એટલી મસ્ત લાગે ને બહુ ફાઇન લાગે ખાવામાં મમ્મી અમને બે વહુને કૂટી કૂટીને કરાવ્યું છે એટલે મમ્મી એમ કે કૂટીને કરો એ સારું લાગે જો મશીનમાં ઢસવી નાખ્યું સહેલું પડે ને એવું કરીને મૂકી દીધું મારા સાસુની એક રીત છે મમ્મી તમે શું બોલો બોલો ઓટો ગોટો પાણી પીએ છે પરમેશ્વર મોટો મમ્મી કહે છે પરમેશ્વર મોટો એમ કહી દે એ કે શોર્ટકટ કર નાખ્યું જોયું ઓટો ગોટો ને પ્રભુ મોટો એવું છે તો આપણે આ બધી આખી કૂટી લેશું સાવ કૂટવાની મજા એવોર છે વિડીયો અટકાવતી નથી વિડીયો ચાલુ રાખું છું આની પછી હું તમને પર્થની વેધર દેખાડીશ કારણ કે પર્થની વેધર હવે બહુ ઠંડી થઈ ગઈ છે ઇન્જેક્શન લેવા જવાનું છે આ કામ પૈતા પછી ગવર્મેન્ટ બધાને ઇન્જેક્શન આપે અહીંયા ફ્રી ઇન્જેક્શન હોય કે જઈને તમારે એમ કે ને કે ફ્લૂનું ઇન્જેક્શન લઈ આવવાનું એટલે તમને શરદી ઉધરસ કે ફ્લૂ કે કંઈ જલ્દી ના પકડે એનું બહુ ધ્યાન રાખે બધા એનું એટલે બધાને લેવા જવાનું એટલે આ કામ રસોડાનું પતે દાળ ભાત શાક રોટલી બધું થઈ જાય પછી ભાગવાનું છે ઇન્જેક્શન લેવા અને ઇન્જેક્શનથી મને લાગે ડર મને મોટી બધી એલર્જી છે ઇન્જેક્શનની જો એ વાત કરતાં કરતાં આપણા ધાણા ખૂટાઈ ગયા આપણે એકાદું ગીત તો ગાઈએ હમણાં તો અંતાક્ષરી સાવ ભૂલાઈ ગઈ છે બેકરાર કરકે હમે યુન જાઈએ આપકો હમારી કસમ લોટાઈએ બેકરાર કરકે હમે યુન જાઈએ આપકો હમારી કસમ લોટાઈએ અરે ગીત ઉપરથી મને યાદ આવ્યું તમે લોકો મારા ફેસબુકમાં બધા જે ગીતોના શોખીન હોય બોલીવુડ સોંગ્સના
ફેસબુક માં જાજો, મારા ફેસબુક માં બહુ બધા સોંગ્સ છે ઓલરેડી, દીપક બીના મોદી, એની અંદર જાજો તો તમને ઘણું બધા સોંગ્સ મારા જોવા મળશે અને બીજા ઘણા એડ થશે, કારણ કે યુટ્યુબ માં એ મેળ નથી ખાતો. અચ્છા, એ વાત કરતા કરતા આપણે એની અંદર નાખશું, અને કાશ્મીરી ચટણી જો વધારે વાપરતી હોઉં છું એટલે તીખાશ ઓછી આવે, પણ એનો કલર બહુ ફાઈન આવે. અડધી ચમચી જેટલું નિમક નાખશું, ખારી ના થઈ જાય એટલે, પછી જોવાય તો ખાતા ખાતા આપણને ખ્યાલ આવી જાય કે વધારે કંઈ નાખવું હોય તો નાખી શકાય. અચ્છા, આની અંદર આપણે એક ક્વાર્ટર ચમચી જેટલું તેલ નાખશું, તેલ, અને એની અંદર એક ચમચી જેટલું, એક કે બે ચમચી જેટલું ઢીલું કરવા માટે પાણી. જો આ લસણની લીલી, લાલ લીલી અને રૂપાળી, એ ત્રણ વસ્તુ ભેગી થયેલી ચટણી તમે જરૂર બનાવજો. એકો એક વસ્તુ સાથે જો તમને આમાં બતાડું, કૂટતા કૂટતા આવી કૂટાણી છે, હજુ મિક્સ કરશું એટલે એકદમ ફાઇન દેખાશે. પછી હું તમને લઈ જાઉં મારા ઘરની બારે કે તમને વેધર દેખાડું અહીંયાની. જો લીંબુ નહીં, કાંઈ નહીં, સાદી સિમ્પલ પણ એકદમ સરસ ચટણી. આ ચટણી આપણી થઈ ગઈ છે, આ બધી મિક્સ કરી નાખશું. ક્યારેક આંગળીનો ઉપયોગ કરવો પડે, હાથનો ઉપયોગ કરવો પડે અમુક વસ્તુમાં, તો આ આપણે કરી લીધી છે. આ અમારા ઘરમાં બધાને બહુ ભાવે, સ્પેશિયલી મારી કુંજને બહુ જ ભાવે ભાખરી સાથે મમ્મી ચટણી, એટલે ભાખરી ને ચટણી. અને હવે આની પાછળ કરી નાખશું ખાટા ઢોકળા, એટલે થયું કામ પૂરું. આને લેવું પડે પછી હાથેથી, આખી આમ લચકો થઈ જાય મસ્ત મજાનો. અને આ થઈ ગઈ ચટણી, લીલી તીખી રૂપાળી બધી અંદર મિક્સિંગ થઈ ગયું, અને ચટણી એકદમ ફાઇન થાય. કૂટેલી ચટણી ભલે એક સેકન્ડ જ લાગતી હોય છે, આને વાર નથી લાગતી હોતી, તરત જ થઈ જાય છે. જરૂર તમે બનાવજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, આપણા ફેમિલીમાં એડ થતા રહેજો. તો આ સાથે લસણની ચટણી આપણી અહીંયા પૂરી થઈ છે, અને આપણે નવી નવી રેસિપીઝ ઘણી બધી લઈ આવીએ એની માટે પણ, એની પહેલાં હું તમને જય શ્રી કૃષ્ણ નહીં કરું, હું તમને પર્થની વેધર દેખાડીશ. ગઈકાલ રાતના બહુ વરસાદ આવ્યો છે, એકદમ વરસાદ અને એકદમ ઠંડી થઈ ગઈ છે. મારે તમને સ્પેશિયલી પર્થની ઓસ્ટ્રેલિયાનો પવન, વરસાદ, ઠંડી એ ખાસ બતાડવી છે, જે અમુક જ ટાઈમ હોય. એ અત્યારના શરૂ થશે તે પાકા ઓક્ટોબર સુધી રહેશે, ઓક્ટોબર સુધી રહેતું હોય છે, જ્યાં સુધી દિવાળી જય શ્રી કૃષ્ણ ન કરે ત્યાં સુધી અમારી જોડે એ વેધર રહે. થોડું ઘણું તડકો ને ઠંડુ આવ્યા રાખે, આવજા થયા રાખે. ઇન્ડિયામાં વેધર કેવી છે, ભારતમાં વેધર કેવી છે, હમણાં કેન્યામાં વેધર કેવી છે, કારણ કે મારી સાથે મારા ફેમિલીમાં જોડાયેલા છે એ કેન્યાથી છે, યુકેથી છે, યુએસએથી છે, દુબઈથી છે, પછી મલેશિયાથી છે. દેટ ઇઝ સરપ્રાઇઝ કે ત્યાંથી પણ બહુ બધા જણાને લાઇક્સ અને ઘણા બધા અંદર ફેમિલીમાં જોઈન થયા છે. આપણું ફેમિલીને મોટું કરજો, બધાને ફેમિલીમાં વેલકમ છે. તો આપણે પછી જઈએ બારે, ગાર્ડનમાં, બહારની સાઈડમાં. ચાલો, જો આ આખી બહારની વેધર છે, તડકો અત્યારના સારો નીકળ્યો, આખી રાત તો બહુ વરસાદ આવ્યો, તો સૂર્યદેવ ભગવાન અત્યારના નીકળ્યા, તો જય સૂર્યનારાયણ ભગવાન. આ જો વેધર આજની એકદમ સરસ છે, એટલે હમણાં સારી થઈ, આખી રાત તો બહુ વરસાદ આવ્યો છે, પણ આ વરસાદમાં અહીંયા આગળ તમને લાગે નહીં, કારણ કે અહીંયા આગળ શું છે, પાણીની સગવડ, એટલીસ્ટ ડ્રેનેજ સગવડ જો કોરે કોરું. હજી તો વરસાદ ઢગલો આવ્યો, એકદમ આવ્યો હોય ને તો એ સાવ કોરું થઈ જાય. ડ્રેનેજ સિસ્ટમ બહુ ધ્યાન રાખીને હોય છે. આ મારા ઘરની સામે આખું મોટું ગાર્ડન છે, ખુલ્લા પગે વાયા જાઓ, ટેબલ ખુરશી લઈ જાઓ, બ્રેકફાસ્ટનું લઈ જાઓ. એકદમ મોટું ગ્રાઉન્ડ વોક લેવા માટે છે, આ બધું વોક લેવા માટે છે, તો વોક લ્યો. અહીંયા જીમની સગવડ છે, અંદર ગાર્ડનમાં જ જીમની સગવડ છે, છોકરાઓને રમવાની સગવડ છે, અને આ બધું આખું જો ગાડીઓ જાય છે. તો આ છે ઓસ્ટ્રેલિયાની આજની સવાર, આજનો સ્કાય, આજનો પવન. વરસાદ ગમે ત્યારે આવી જાય, 10-15 મિનિટ પછી વરસાદ ધબધબાટ આવી જાય, પણ આવી જાય ને પાછું કોરું એ થઈ જાય, પાછું આવું એ થઈ જાય. એટલે અત્યારના વાગ્યા છે 9:30 સમય છે, અને આવી રીતની વેધર છે. માણસો ઓછા દેખાય, ગાડી ઉછાતી અમુક જ દેખાય, હાઈવે ઉપર વધારે હોય, પણ આવી રીતના છે આજની વેધર ઓસ્ટ્રેલિયાની આજની સવાર. આ મારું ઘરની જગ્યા, આ સામેનું ગાર્ડન, અને આ આપણે, તમે મને પણ જોઈ લો. અને આપણે કહીએ એમાં કે જય શ્રી કૃષ્ણ, પાછા મહિલા નવા નવા વિડીયો સાથે, નવા નવા વિડીયોઝ ઘણા લઈ આવતા રહેશું.
આવી રીતના ઘણા પાછા પાછા મળતા રહેશો, ત્યાં સુધી તમે સેફ રહ્યો, સ્ટે સેફ, અને જય શ્રી કૃષ્ણ, અને મહિલા પાછા પાછા નવા બીજા વિડીયો સાથે. તો બીજા બધાને પણ કહેજો કે સબસ્ક્રાઇબ કરે. પર્થનું હજુ તમને ઘણું ફરાવવા લઈ જવાનું બાકી છે. આપણે જાશું પાછું પાછું ફરવા, સેટરડે સન્ડે રસોડું ક્લોઝ ત્યારે જવાનું બારે ફરવામાં. ચાલો, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.